ज्ञान सूर्य संचरे आपणो चित्त प्रकाशित करे। अहीं ज्ञान अग्न सहु करे चित्त नु विश्व विकासित करे। शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्म न सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेव ने धरे। धन्य गुर्जरिनी शुभ दृष्टि विश्वकोशनी एवे सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समझण नु ठरे। रेवा जलशी शक्तिदायिनी सत्य सम्मुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संहरे। गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। नमस्ते। गुजरात विश्वकोश द्वारा श्री भद्रंकर विद्यादीपक ज्ञान विज्ञान व्याख्यान श्रेणी अंतर्गत आज आप सौनी समक्ष उपस्थित थवानुं मने सन्मान मळ्युं छे, सद्भाग्य मळ्युं छे। एनुं कारण के आजे आ संस्था द्वारा, आ ट्रस्ट द्वारा आ व्याख्यान श्रेणी अंतर्गत सन्माननीय श्री धीरूबेन पटेल द्वारा लखायेली नवलिका आगंतुक અને તેની પર બનેલી એક નાની ટેલિવિઝન શ્રેણી આપને બતાવવામાં આવશે। હું મારી જાતને સદનસીબ એટલા માટે માનું છું કે હું આ ફિલ્મનો સહદિગ્દર્શક હતો, દિગ્દર્શક હતો, અને એની સાથે મારા કેટલાક સંસ્મરણો સંકળાયેલા છે જે હું આજે આપ સૌની સાથે રજૂ કરવા માગું છું। મૂળ તો આ વાર્તાને દૂરદર્શન દ્વારા નેશનલ લેવલ ઉપર જેને સાહિત્યિક પુરસ્કાર મળ્યા હોય તે શ્રેણી અંતર્ગત એ લોકોને એક વિવિધ ભાષાઓમાં શ્રેણી બનાવી હતી, તે અંતર્ગત આ પુસ્તક સિલેક્ટ થયેલું। અને યોગ્યતા ધરાવનાર જે બનાવનારા હોય, નિર્માતા હોય, દિગ્દર્શક હોય, તેમનું ચયન કરી અને તેમને અલગ અલગ વિષય સોંપવામાં આવતા હતા। એ અંતર્ગત અમદાવાદ દૂરદર્શન દ્વારા મને પણ આ વિષય અને આ ચોપડી, આ નવલિકા મને સોંપવામાં આવી। મારું ખબર નહીં શું નસીબ કે શું કહી શકું એને, પણ મેં ત્યાં સુધી આ વાંચી ન હતી, આ પુસ્તક જ વાંચ્યું ન હતું, આ લઘુ નવલ જ વાંચી ન હતી। તમે જે કંઈ કહો એને, લઘુ નવલ કહો, પુસ્તક કહો, નવલિકા કહો, કે જીવનનો સાર નિચોડ જે કંઈ કહો, તે માત્ર 7 પ્રકરણમાં સમાયેલી આ પુસ્તક લઘુ નવલ હું જ્યારે વાંચવા બેઠો ત્યારે પ્રથમ પાને ધીરુભાઈને લખ્યું છે, આખા પુસ્તકનો નિચોડ માત્ર આ 5 વાક્યોમાં આવી જાય છે કે રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય ત્યાં સુધીની આ વાત છે। હું માત્ર આ વાક્યથી જ આ કૃતિના પ્રેમમાં પડી ગયો। કારણ કે આમ સામાન્ય દેખાતું વાક્ય તમે જ્યારે એનો વિચાર કરો ત્યારે કેટલો ગહન અર્થ, કેટલી સહજતાથી સમજાઈ જાય છે। અને મેં જ્યારે વાંચી ત્યારે એકી સાથે એક શ્વાસે કહું તો એ રીતે મેં વાંચી અને મને સમજાયું કે આ એક કૃતિ એ શાશ્વત કૃતિ છે। ઘર, કુટુંબ, ભાઈ ભાઈના સંબંધો, પતિ પત્નીના સંબંધો, એ વિશે એટલી સહજતાથી એના દ્વેષ, એનો ભાવ, એની લાગણી, એની અનિશ્ચિતતાઓ, એની અનિર્ણાયકતાઓ, એનો સંશય, આ બધું જ માત્ર આ 7 પ્રકરણમાં સમાવી અને દરેક વ્યક્તિ જે
પોતાના જીવન દરમિયાન જીવતો હોય છે અથવા આજુબાજુમાં જીવાતું જીવન જોતો હોય છે. આઈ થિંક એનો અર્ક એમણે આમાં સમાવી લીધો છે. અને આ એવી ઘટના છે, આ એવી પુસ્તક છે કે મારી દૃષ્ટિએ એને સમય અને કાળનું કોઈ બંધન નથી. આ 10 વર્ષ પહેલાં પણ એટલી સ્તુત્ય હતી જેટલી આજે છે, અને 10 વર્ષ પછી પણ આ એટલી સ્તુત્ય રહેશે જ્યાં સુધી માનવીય સંબંધો અને કૌટુંબિક સંબંધો અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો હશે ત્યાં સુધી. કેટલાક સંસ્મરણો પણ આની સાથે સંકળાયેલા છે. આ એક ખૂબ સુંદર કૃતિમાં ઘણા નામી કલાકારોએ કામ કર્યું. સનતભાઈ વ્યાસ, ભરતભાઈ ઠક્કર, બકુલભાઈ દવે, ડાયનાબેન અને જેટલા નામ આપીએ. અને જ્યારે પણ આ કૃતિની વાત કરી તો મોટાભાગનાએ તે વાંચેલી હતી અને એ લોકોને ફરી વાંચવી હતી પોતે એક્ટિંગ કરે તે પહેલાં. પણ કેટલાક અનુભવ એવા થયા કે જેમ કે બકુલભાઈએ આમાં ઈશાનનું મુખ્ય હીરોનું પાત્ર જે ભજવ્યું છે, જે વર્ષો પહેલાં સાધુ થઈ ગયા હોય છે, કુટુંબના સૌથી નાના ભાઈ હોય છે, અને પછી અચાનક કોઈ પણ કારણ આપ્યા વગર પાછા આવે છે સંસારમાં, અને બે ભાઈઓ વચ્ચેનો જે ઉદ્વેગ ઊભો થાય છે કે આ કેમ આવતો હશે, શા માટે આવતો હશે, અને સંસારમાં પાછા આવ્યા પછી પણ નિર્મોહી નિસ્પૃહ રહેવાની ઈશાનની જે પ્રયત્નો છે અથવા જે ધડપડ છે, અને પછી અંતે અનંતની ખોજમાં અચાનક જે નીકળી જવું છે, તો એ પાત્ર જ્યારે ભજવવાનું આવ્યું ત્યારે અચાનક બકુલે મને કીધું, મને કે હૃદયનાથ, આ એક બહુ જ નિર્દોષ, નિર્મળ અને પવિત્ર વ્યક્તિનું પાત્ર છે, અને સાધુનું પાત્ર છે, સંતનું પાત્ર છે. મને કે મેં નક્કી કર્યું છે કે જ્યારથી આ ચોપડી વાંચી હવે જ્યાં સુધી આ શૂટિંગ પૂરું નહીં થાય ત્યાં સુધી મારા જીવનના કોઈ પણ જે દુર્ગુણો હશે, ચા પીવાથી માંડીને ખાવા પીવા સુધીના, એ હું બધા ત્યજું છું આજથી. હવે આ એક સતયુગની વાત લાગે કે કોઈ એક પ્રોફેશનલ એક્ટર, એના માટે એક સામાન્ય વસ્તુ છે એક પાત્ર ભજવવું, નિપુણતાથી ભજવવું. વધારે સારા એક્ટરો તો વધારે સારી રીતે ભજવવું, એમાં ઓતપ્રોત થઈને ભજવવું. એટલે મેં બકુલને કીધું કે શા માટે, એટલે આમ એવું કંઈ, મને કે ના, એ જે લસ્ટર છે અથવા એ જે પવિત્રતા છે ને, એ ત્યારે જ દેખાશે એ પાત્રમાં જ્યારે હું આ બધું છોડી દઈશ. અને બધાના તાજુ વચ્ચે 15-20 દિવસના શૂટિંગ પછી આ થઈ, અને બકુલે તે નિભાવ્યું. ચા સુદ્ધા છોડી દીધી. બાકી આમ તો સિરિયલ ફિલ્મોના શૂટિંગમાં દિવસમાં 10 વખત કોઈ એક્ટર, કેરેક્ટર, નેતા, અભિનેતા અથવા અભિનેત્રી ચા ના પીએ તો મજા ના આવે, મૂડ ના આવે. હી સ્ટેડ અવે ફ્રોમ ધેટ એવરીથિંગ, આઈ મીન હી સ્ટોપ્ડ. અને એટલા દિવસો એ માત્ર સાધુની માફક જ જીવ્યા. કદાચ આ વાર્તાનો પ્રભાવ હતો, ધીરુબેનના લેખનનો પ્રભાવ હતો, અને એમાં રહેલી સચ્ચાઈ અને એના રણકારનો સવાલ હતો. હવે એમાં વાર્તાની શરૂઆતમાં એવું છે કે ઈશાન જે સાધુ બનીને રહે છે હિમાલયના આશ્રમોમાં, હવે અમારી પાસે એટલું તો બજેટ હતું નહીં કે હિમાલયના આશ્રમનો સેટ ઊભો કરીને જઈએ અથવા હિમાલય જઈએ. એટલે નર્મદા કિનારે એક ખૂબ એકાંત, શાંત, નિર્મળ આશ્રમ શોધ્યો. ત્યાંના જે મઠાધિપતિ હતા એમનો પરિચય થયો, એમને ત્યાં શૂટિંગ થયું. એ પણ કુતૂહલ અને આશ્ચર્યથી અમારી ગતિવિધિઓ જોયા કરે. પછી એક દિવસ મને બોલાવીને કે મને તમારો વ્યવસાય ગમ્યો. હું કહું કેમ, શું થયું? મને કે હું 80 વર્ષથી ભગવા પહેરીને ફરું છું, ભગવાન ક્યાં છે, સત્ય ક્યાં છે એના જ્ઞાન માટે હજી તડપું છું, તું તો 1 કલાકમાં બધાને સાધુ બનાવે છે, અને બધા જ જાણે જ્ઞાની થઈ ગયા હોય, સાક્ષાત્કાર થઈ ગયા એમ વર્તે છે. મને કે તું તો મારા કરતાં મોટો ગુરુ નીકળ્યો. સો એવા અનેક પ્રસંગો, લાગણીઓ આમાં વણાયેલી છે, અને અમારા બધા માટે ધીરુબેનથી માંડીને
દરેક એમાં જેણે જે કોઈ ભાગ ભજ્યો, ગીત, સંગીત, લેખન, કલાકાર, એ સૌ માટે આ જીવનનો એક યાદગાર, અમે જેને શબ્દ કહીએ છીએ પ્રોડક્શન, પણ એક યાદગાર સંભાળનું જીવનનો એક ભાગ બની ગયો. અને ક્યાંક ને ક્યાંક એણે એક અમિટ છાપ અમારા બધા ઉપર મૂકી. અને સૌથી મોટી વાત કે આ કાર્યક્રમ મળ્યો અને બનાવતા બનાવતા ધીરુબેન જેવા આદરણીય વ્યક્તિનો સંપર્ક થયો, એમનું વાલ હજી સુધી બરકરાર રહ્યું, એમની દોરવણી સતત અનેક વિષયોમાં મળ્યા કરે છે, એ પણ એક આનંદની વાત છે. અને આખી જર્ની અથવા આખા જે બનાવોની બધી જ વાત જો હું તમને કરી દઉં તો આઈ થિંક જોવામાં રસ ક્ષતિ થશે, અથવા બધા જ રહસ્યો તમને જો હું છતાં કરી દઈશ તો કદાચ જોવાનો એટલો આનંદ પણ નહીં રહે. તો હું આપ સૌને આ આગંતુક શ્રેણી જોવા માટે નિમંત્રું છું. અને એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ ઘણા વર્ષો પહેલાં બની છે, એટલે આજકાલમાં અથવા એ સમયગાળા દરમિયાન બનાવવાની ટેકનોલોજી, સોફિસ્ટિકેશન ઘણું બદલાયું છે, કેમેરા ઘણા બદલાયા છે, તો ક્યાંક તમને જૂનવાણી લાગે. પણ વાર્તા અને પાત્રો જ એટલા મજબૂત છે કે હું નથી માનતો કે એ કાશેક આડખીલી રૂપ બને. આભાર. રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. કાળની રેતમાં પણ
આગંતુક આગંતુક સ્મૃતિ થઈને મહકી ઉઠતા પારિજાતના ફૂલ કોઈ સ્મૃતિ ઉરે વીંધતી રહેતી જાણે બાવળ શૂળ પ્રસન્નતાને પીડા સાચવે કાળ આશુતોષ પરેખ પાંચ માલા ફ્લેટ નંબર 501 ટ્રેન સમયસર હતી? હા હા. અરે સીતારામ, આમને જરા રૂમ બતાવો. અને સામાન આટલો જ છે? હા આટલો જ છે. આવો સર, આ તમારો કમરો, પેલો બાથરૂમ, એમાં ટુવાલ સાબુ બધું મૂકેલું છે. બીજી કંઈ જરૂરિયાત હોય મને બૂમ પાડજો. સીતારામ. હેલો અર્ણવ. હા શુભાઈ. હા એ આવી ગયો છે. કેવો લાગે છે? કઈ બોલ્યો નહીં. એટલે કેટલું રોકાવાનો છે ખબર છે? આઈ મીન એટલે અહીંયા શું કરવાનો છે? ના વિના મેં કંઈ પૂછ્યું પણ નથી. અને જો અર્ણવ, અમારા એકલાની જવાબદારી નથી. તમે મોટા ભાઈ છો આશુભાઈ. હા તેથી શું થઈ ગયું? તું આવે છે ને? સાંજે રાખીએ આપણે? નહીં, મારે ઓફિસમાં થોડું કામ છે આજે. એક કામ કરીને આપણે સાંજે ક્લબમાં મળીએ, ત્યાં વાત કરી લઈએ ને પછી તમારા ઘરે મળીએ. સાંજના 6:30? ફાઇન. હા હા. અત્યારે છો આરામ કરતો, રાતે વિચારીશું. શું થયું સીતારામ? નહીં ભાઈ, જે ના પાડે છે. ચરબી નહીં તો બીજું શું? ચા નથી પીવી? ના. લંચ 1 વાગે તૈયાર થશે. તમે બહાર આવશો કે અહીંયા મોકલી આપો? બહાર આવીશ.
કરણ અહીંયા પડ્યો પડ્યો ચોપડી વાંચે છે તો તારે કોલેજ નથી જવાનું? ઓહો મમ, જી તો બહુ વાર છે મમ્મી. અરે શું વાર છે, જલ્દી નાવા જા. મીકા નાવા ગઈ છે. તેથી શું થયું, તારે કોલેજ નથી જવાનું? એ મમ્મી, હા મારે અંદર જવું છે. કેમ? એટલે એમને જોવા છે. નથિંગ ડુઈંગ, મેં એકવાર ના પાડીને. ચાલ ઉભો થઈને નાવા જા. બહુ ગરમી છે નહીં? હા. તમે ત્યાં શું ખાઓ? જે હોય તે. કરણ, તમે બહુ નાના હતા. મેં તમારા ફોટા જોયા છે. ફોટા એટલે પહેલાના? તમે મિહિકા? મમ્મી, એ કેટલા હેન્ડસમ છે નહીં? ડોન્ટ બી સ્ટુપિડ મિહિકા. તારે આજે સ્વિમિંગમાં જવાનું છે કે નહીં? જઈશ, પણ હજુ તો બહુ વાર છે. તું મને લેવા આવીશ ને? ના હો, આજે તો હું આખો દિવસ અહીંયા જ છું. મમ્મી, આ લોકો ચા તો પીએ ને? ખબર નહીં, સવારે તો નહોતી પીધી. મમ્મી, હું એમના રૂમમાં જાઉં? નો કરણ, ફોર અ મિનિટ. No means no. હેલો. હેલો, હું શાલુ બોલું. કઈ નવા જો ની ભાભી? ના. એ કેવા છે? માણસ જેવા માણસ છે. કેમ? હા, તમે ઘરમાં જ છો? વેલ, આજે તો રહેવું જ પડશે ને. હા, આજે તો રહેવું જ પડે ને. એમને અજાણું લાગે ને પાછું એમને કંઈ જોઈતું કરતું હોય તો. ભાભી, તમને ખબર છે આજે એ લોકો સાંજે ક્લબમાં મળવાના છે. અર્ણવ પણ ત્યાં જ આવશે. મને ખબર છે. અર્ણવ જો ત્યાં જમવાના હોય ને તો મને ફોન કરજો. હા, સારું. ભાભી, તમને શું લાગે છે, મારે ત્યાં આવવું જોઈએ? મને શી ખબર, તારી મરજી. ઈશાનભાઈને ખરાબ નહીં લાગે? મેં કહ્યું ને કે તારી મરજી. ઓકે, તો નથી આવતી. આનો ફોન આવે એટલે કે. મમ્મી, 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 સાધુ અંકલ બહાર જઈ રહ્યા છે. એક મુસીબત ઓછી હતી તો પછી. ઈશાનભાઈ, ક્યાં જાઓ છો તમે? બહાર જઈ રહ્યો છું. પ્લીઝ ઈશાનભાઈ, આશુતોષ આવે પછી તમારે જે કરવું હોય કરજો. આઈ મીન, ક્યાંક ભૂલા પડી જાવ તો? એવું નહીં થાય. પણ આજનો દિવસ રોકાઈ જાવ તો? સારું. મમ્મી,
તેમને બહાર જવાની કેમ ના પાડી? કેવા તો તું જ આવ્યો હતો ને, તું એમ ઈચ્છતો હતો ને કે બહાર ના જાય, તે કીધું ને મેં કર્યું, એમાં ખોટું શું કર્યું? ચાલ હવે. કેમ છો ભાભી? કેમ છો? એક મિનિટ હું જરા ફોન કરી લઉં. ટાઈમસર આવે કોઈ દિવસ? હા ચાલો, આશુભાઈ ના ઘરેથી બોલું છું. કેમ છે નેન્સી? અરે હા હા ખબર છે ભાઈ, સાથે જમીશું, જમવાનો નથી અહીંયા. હા નહીં, કંઈ વાત થઈ નથી. જોકે આશુભાઈ તો કહે છે કે આપણે ચા પાણી પીએ પછી શાંતિથી વાત કરીએ. અરે પણ ઈશાનભાઈ જમવાના નથી, એ એક જ વાર જમે છે એમ સીતારામ કહેતો હતો. તો પછી હમણાં જ વાત થઈ જશે. ચાલો બસ હમણાં જ ઘરે આવું છું. હા બાય. હબીબ તમે પણ ચાલો ને. ના મને આમાંથી બાકાત રાખો અર્ણવ ભાઈ, તમે બધે ભાઈઓ જ વાતો કરી લો ને. આશુભાઈ શું છે? કેમ છે? સારું છે. ઈશાન ત્યાં આશ્રમ વાળા વિસ્તારમાં બહુ ઠંડક હશે ને? હા અહીંયા જો ને કેટલો બધો બફારો છે. એસી નથી ને ખાલી? અહીંયામાં રૂમ ખાસ વપરાતો નથી ને? નહીં તો પાછો સીતારામ આખી બપોર ઊંઘતો રહી. વસ્તુ સૂઈએ જ રહે છે બપોરે. સાચી છે ભાઈ, ઊંઘ પણ વધારે આવે એમાં. બેસીશું આપણે? ઈશાન તારો કાગળ મળ્યો અમને બંનેને, પછીથી અમે કંઈક વિચારીએ જવાબ આપીએ ત્યાં સુધી તારો તાર મળ્યો, પછી તું પણ આવી ગયો. તો તો તારે વિચારવું જોઈએ કે અમારી કંઈક જવાબદારી હોય કે મુસીબત હોય, તારે એ પણ સમજવું જોઈએ કે અમને ફાવે એમ છે કે નહીં. અચ્છા અર્ણવ તું શું કહે છે? આમ બરાબર છે, બરાબર છે મોટા ભાઈ. અમે અહીંયા સીઝન કેટલી ખરાબ ચાલી રહી છે, અરે ભાઈ આશ્રમ વાળા તો બીમાર જ પડી જાય. હા કેમ આશુ ભાઈ, સાચું કહું છું ને? ઈશાન તારો પછીનો પ્રોગ્રામ શું છે એ તો કે. કઈ નહીં. કઈ નહીં એવું તો કેવું? કઈ નહીં, અરે ભાઈ કંઈક તો નક્કી હોવું જોઈએ ને. હા કઈ વાંધો નહીં ઈશાન, તું જ્યારે પણ જાય ને ત્યારે એકાદ દિવસ જરા ઘરે જમવાનો પ્રોગ્રામ ગોઠવજે. હા અને આશુભાઈ તમને પણ કહું છું, તમે પણ આવજો ઘરે જમવા માટે ભાભીને લઈને, અને છોકરા ફ્રી હોય તો એમને પણ, સારું લાગશે, મજા આવશે. નહીં પણ કંઈક નક્કી હોવું જોઈએ. પણ મને એવી જરૂર નથી લાગતી અર્ણવભાઈ. કેમ એમ બોલે છે તું? ભાઈ તું મારો ભાઈ તો ખરો જ ને? ઈશાન આપણે જૂનું ઘર કાઢી નાખ્યું છે, અર્ણવ હવે કફ પરેડ રહે છે ને હું અહીંયા. હા જાણું છું, પદ્મરાગ પાંચમા માળા. તને કઈ વાંધો છે? ના સારું ઘર છે. અને મોટું પણ, એકાદ રૂમ તો સ્પેર કરી જ શકાય કેમ? જોકે મારા ફ્લેટમાં તો માત્ર ત્રણ જ બેડરૂમ છે, એક અમારો એક નેન્સીનો, બીજો માત્ર ગેસ્ટ માટે રાખ્યો છે જે અમે આપી શકીએ એમ નથી. કેમ કેમ શું ઓછી તું કોઈ ગેસ્ટ આવી જાય તો? અર્ણવ તું આપણે બધું ક્લબમાં ડિસ્કસ કરીને આવ્યા છીએ ને? યસ 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 આઈ મીન ઈશાન જો ઈચ્છ્યું હોત ને તો મેં તને આ ભગવા કપડા બદલવાની જ ના પાડી હોત. મને ખબર નથી અહીંયાની હાઈ સોસાયટીમાં આ એક ફેશન ગણાય છે, સ્ટેટસ સ્ટેટસ યુ નો. મેં તમે
મને કહેતો કરો કે ઓચિંતું થયું છે શું? કઈ નથી થયું. તો પછી તારા ગુરુએ ગાડી કેમ મૂક્યો? ગુરુજીનો દેહાંત થઈ ગયો. આપણે ચા પીને આવીએ ત્યાં સુધીમાં ઈશાંત તું જરા વિચારી લે કે ક્યાં જવું છે, શું કરવું છે. જો મોટા ભાઈ, બાપુજીના ગયા પછી મિલકતનો બધો વહીવટ તમે સંભાળો છો, એટલે ઈશાનની જવાબદારી પણ તમારી જ કહેવાય. હા તો ઠીક છે, હું આવ્યો, બાકી મારે શું? કેમ ભાઈ, ઈશાન જેવો મારો ભાઈ એવો તારો ભાઈ નહીં, અને તારી કોઈ ફરજ જ નહીં એમ. તમે જ કોને? મને શું મળ્યું છે સહિયારી મિલકતમાંથી? તને અમેરિકા મોકલવાનો ખર્ચ કોણે કર્યો? એ વખતે બાપુજી જીવતા હતા. સ્વામીના તું 5 વર્ષ અમેરિકા રહ્યો. હા પણ એ પછી હું કમાતો હતો ને. હા પણ તારી કમાણીની એક પાઈ મેં નથી જોઈ, અને ઉપરથી ચોપડામાં તારા નામે 5.5 લાખ રૂપિયા બોલે. તમે બંને જણા અંદર અંદર ઝઘડવાનું બંધ કરશો, અને આ નવી ઉપાધિ આવી છે એનો શું ઉપાય કરવો એ વિચારશો? મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. અરે એમ કે ગુરુજી મરી ગયા, કોઈ સંસારમાં પાછું આવતું હશે? આપણે બરાબર તપાસ કરવી જોઈએ. અર્ણવભાઈ, આપણે તપાસ કરવાની શી જરૂર છે? અહીંથી જાય એટલે પત્યું. દિવસ દરમિયાન એ કંઈ બોલ્યો? ના, રૂમમાં જ બેસી રહ્યા આખો દિવસ. શાલુને એને જોવાનું બહુ મન છે. તો તમારા ઘરે લઈ જાઓ. હા નહીં, મશ્કરી કરો છો ભાભી તમે પણ. અરે આમાં મશ્કરી ક્યાં આવી? તમારો સ્વભાવ તો અસમુખો છે. તમારે બાપુજી નો ધંધો છે એટલે. બાપુજી નો નહીં, મારો. મૂળ તો બાપુજી નો ને. પણ એ વખતે એમાં હતું એ શું? આ તો મેં જમાવ્યો છે. આવો ભાઈ, બોલ શું નક્કી કર્યું તે? હજી કઈ નક્કી નથી કર્યું. પણ તમને કઈ તકલીફ હોય તો કાલે ને કાલે અહીંથી જતો રહીશ. ના ના, એવું કઈ નથી. એટલે તને અહીંયા આવે છે ને? હા ભાઈ. બસ તો પછી હમણાં રે, શાંતિથી પછી જોઈશું. તમે પણ ખરા છો, ટાઢે પાણીએ ખસ જતી હતી તને. તમે રીમાને ના કહેતો? અરે નહીં કહું ભાઈ, પણ મને તો કહો ભાઈ. એમ જાય તો આપણું સારું ના દેખાય. હા એ ખરું. શું થયું, કઈ વાત થઈ? ના ભાઈ, હમણાં છો રહેતો અહીંયા, અને આ એ જમતો નથી, એના રૂમમાં દૂધ મોકલાવી દેજે. અર્ણવભાઈ, શું થવા શું ને? નહીં
કઈ નહીં, એવું કઈ. એટલે કઈ ઝઘડો બગડો? નહીં નહીં, બિલકુલ નહીં. કઈ નહીં, તમે બંને ચિંતા ના કરતા, હું સીતારામને કહીને અંદર દૂધ મોકલાવી દઉં છું. શેઠે કહ્યું છે દૂધ પીવું ટાકા. અરે પણ સાર, બીજા કામ સાંગા. નમો નારાયણ. નમો નારાયણ. બાબા, આજના છાપા અને આજના તાજા દૂધ, બીજા કઈ જોઈએ તો માંગા. કઈ નથી જોઈતું. સીતારામ ને કહી દેજે. નહી નહી, મને કશું જોઈતું નથી. ટોસ્ટ કે કઈ? નહી, કશું જ જોઈતું નથી. કેમ, તમારાથી ન ખવાય? નહીં, એવું હોય તો સીતારામ ને કહી દેવાનું. રીમા મોડી ઉઠે છે. અશુભાઈ, એક મદદ કરો. શેની મદદ? મેં દીક્ષા લીધી ત્યારે મારા તમામ સર્ટિફિકેટ્સ ફાડી દીધેલા. હું જન્મ્યો એનો પુરાવો નથી મારી પાસે. એ તારી મૂર્ખાઈ કહેવાય? મૂર્ખાઈ તો મેં ઘણી કરી, એ માની એક. પણ મને જો કંઈ કામ મળે તો તમે એમ કહી શકો કે તમે મને ઓળખો છો અને હું બીએ પાસ છું? હા, એમાં કંઈ નથી. તે તું કાયમ અહીં રહેવાનો છે? હા, એટલે અહીંયા એટલે આ ઘરમાં નહીં, આ શહેરમાં. તું નોકરી કરીશ? મળે તો. તને ફાવશે? જોઈએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈશાનભાઈ, સવાર કઈ બહુ વહેલી પડી ગઈ ને? આદત સે મજબૂર. આશુતોષભાઈ, હું જરા બહાર જઈ. વેલો આવજો, નકામી બધાને ચિંતા થાય. કલાક એક માં આવી જઈશ. ના પાડવી હતી ને? અરે વખતે પાછા ના ફર્યા તો? અત્યારે આપણા ઘરે રહે છે એટલે આપણી જવાબદારી કહેવાય. એકવાર શ્યામલી અને અર્ણવભાઈને ત્યાં પાર્સલ થઈ જાય એટલે પત્યું. કઈ કહ્યું તો? એ અહીંયા કઈ કામ કરવા માંગે છે. પત્યું એટલે પછી કાયમ ના થમાય એમ જ ને? સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરત ને આણ ચૂક. કાળની રેતમાં આપણા પગ
પગલા આગંતુક 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 હલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શાલુ બોલો છો પછી શું નક્કી થયું ઈશાનભાઈનું અત્યારે એ બહાર ફરવા ગયા છે હા પણ કંઈ નક્કી થયું કે નહીં મને ખબર નથી ભાભી હું અને નેન્સી સાંજે મળવા આવી ઈશાનભાઈને જો શાલુ એ જેટલા મારા દિયર છે ને એટલા તારા પણ છે અને હા જો લંચ કે ડિનર પર આવવાની હોય તો મને ફાવે એવું નથી હા હા ઠીક છે એક્ચ્યુઅલી શું છે કે નેન્સીને બહુ ક્યુરિયોસિટી હતી ને તારી મરજી મૂકી દીધો હા રીમા આ રીત નથી વાત કરવાની હવે ફોન આવે ને તો તમે જ વાત કરજો મને તો આ જ રીત આવડે છે ડેડી યુ નો મેં મારા ફ્રેન્ડ્સને આજે ઘરે બોલાવ્યા છે સાંજે સાધુ અંકલને જોવા માટે કરણ એ કઈ જોવાની ચીજ નથી મારો ભાઈ છે ભાઈ સમજો શું તમે લોકો તમારા મનમાં મારે જ વાત કરવી પડશે ફોન આપતો જરા આશુતોષ બોલું છું મોટા ભાઈ એક મિનિટ હા મોટા ભાઈ બોલો હા શું બોલું તારે કઈ ચિંતા છે અહીંયા દરરોજ ના કઈ ગતકડા ચાલ્યા કરે છે નહીં 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 અરે કઈ અહીંયા કઈ કામકાજ કરવા માંગે છે સર્ટિફિકેટ છે નહીં એની પાસે આપણે કંઈ રેફરન્સ આપીએ તો કામ મળે નોકરી બોકરી મળે તો કંઈક સેટલ થાય કંઈ આડું અવળું થઈ જાય તો લોકો આપણી ગળચી ચાલે ને હા તમે ચિંતા ના કરો બધી તપાસ કરવી પડે હા અરે ભાઈ આશ્રમમાંથી શા માટે કાઢી મૂક્યો છે એની તો ખબર પડવી જોઈએ ને આપણને હા મારી પાસે એક માણસ છે હું એને મોકલી આપીશ બધી તપાસ કરી લેશે અને બધું બરાબર હોય તો આપણને ક્યાં કઈ વાંધો છે જ એમાં હા ઠીક છે મોટા ભાઈ આજે માણસ તપાસ કરવા મોકલું ને એનો બધો ખર્ચો આપવો પડશે તમારે અર્ણવ નહીં એટલે આપણે સરખે હિસ્સે વેચી લઈશું હા કંજૂસ ભાઈની જાસૂસી કરવી તો ગમતી નથી શું થાય હેંગિંગ ગાર્ડન ફરી આવ્યા કે શું અરે ના કાકા મને બાગ બગીચા ઓછા ગમે એક ઝાડને જે રીતે વધવું હોય એ રીતે શા માટે ન વધવા દેવું શું કામ એની કાપકૂપ કરીને ને આકાર આપવાનો પ્રયત્ન કરવો અને ઓલા માળી લોકો ક્યારીમાંથી ઘાસ ખેંચીને ફેંકી દે છે હવે આપણે કોણ નક્કી કરનાર શું કામનું ને શું નકામું બરોબર ને ઈશાન ભાઈ નો ફેસ તમને આણો જેવો લાગે છે
સાચું કહું શાલુ, મેં તો બેમાંથી એકેનું મોઢું બહુ ધ્યાનથી નથી જોયું. મમ્મી, આઈ ડોન્ટ થિંક હી ઇઝ અ સાધુ. જો, ઓરેન્જ કપડા નથી, લાંબા વાળ નથી અને બીડ્સના નેકલેસ પણ બહુ નથી. ચલો, કેવું પકડી પાડો નેન્સીએ. શાલુ, તારા દાંત ગયા પછી તે ડેન્ચર્સ કરાવ્યા, એને સાફ કરવાનો પાવડર બહાર બજારમાં મળે છે. પ્લીઝ આવો બેસો. ચાલ નેન્સી. ઈશાનભાઈ, આ અમારી નેન્સી છે. તમે જો ભગવા કપડાં પહેરવાના ચાલુ રાખ્યા હોત ને તો મુંબઈમાં તમને ઘણા ફોલોઅર્સ મળી ગયા હોત. એકચ્યુઅલી શું છે કે મુંબઈમાં મેડિટેશન ને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ ખૂબ છે. હા, તમને કુંડળી ચગાડતા આવડે કે નહીં? તું શું શાલુ, કુંડળી જોવાનું કામ તો જ્યોતિષી કરે. એ કુંડળી નહીં ભાભી, હું તો બીજી કુંડળીની વાત કરું છું. આ કુંડળી જાગી જાય, જાગ્રત થઈ જાય ને, એ કુંડળીની. શું છે કે એ પછી આપણે ઊંઘમાંથી ઉઠીએ ને તો ઉપરથી નીચે ને નીચેથી ઉપર થયા કરે. બાય ધ વે ઈશાનભાઈ, તમે 2-3 દિવસ તો અહીં રહેવાના જ હશો, રાઈટ? અહીં રહેવાના હો ને તો મને શું છે સમાધિ કરતાં શીખવાડી દેજો ને. હા સાધુ અંકલ, હું આ તમારા માટે લાવી છું, પ્લીઝ લો ને. તમારાથી ચ્યુઇંગમ ખવાય? અમારાથી એટલે? નો, આઈ મીન કે આશ્રમમાં બહારની વસ્તુ ખવાતી નથી, પણ હું આ રાખીશ. મિહિકાની ભેટ છે. થેન્ક યુ અંકલ. તમને મેડિટેશન કરતા આવડે? એક્ચ્યુઅલી આવતીકાલે અમારે લેડીઝ ગ્રુપની લંચ મીટિંગ છે. લંચ પછી અમે 2-3 કલાક તો બેસીએ જ છીએ. જો તમને વાંધો ના હોય તો તમારો પ્રોગ્રામ ગોઠવી દઈએ. તમને ફાવશે? ના, મને નહીં ફાવે. પણ તમને આવડે છે તો ખરું ને? હું ને ભાભી શીખી લઈએ. ના ભાઈ, આપણને આવા ઢોંગ ધતુરા ના ફાવે. તારે શીખવું હોય તો તું શીખ. તમે કહ્યું નહીં કે તમને કેમ કાઢી મૂક્યા હતા? એવું નથી, હું મારી જાતે આવી ગયો. પણ કેમ? તને નહીં સમજાય. શાલુ, તમારું મળવાનું પતી ગયું હોય તો? હા ભાભી, અમે જતા જતા. હા ચાલ નેન્સી બેટા. શાલુ, પછી તું અમને તારા ઘરે ક્યારે લઈ જાય છે? અર્ણવને પૂછી જોઈશ. હા, મને લાગે છે કે નેન્સી વિલ નોટ એન્જોય ઇટ. મમ્મા, યુ આર સો રાઈટ. ચાલો ભાભી, અમે જઈએ. ચાલ નેન્સી બેટા. અરે મોટા ભાઈ, આવો બેસો ને. લખવાનું ચાલે છે કઈ? ના ભાઈ, આ તો અનુવાદ કરી રહ્યો છું. આશ્રમ હતો ત્યારે ગુરુજીએ કામ સોંપેલું, અધૂરું છે એટલે પૂરું કરી રહ્યો છું. કોણ છાપશે એટલે પૈસા વિશે મળશે કઈ? અરે હા હા હા, તમે લોકો તો પાછા પૈસાને હાથ અડાડો નહીં ને. ઈશાન, તારે ગુરુજી કે આશ્રમ વાળા સાથે કઈ વાંધો પડ્યો તો? ના, કેમ? બસ એમ જ.
તું તાર તારું લખું હમણાં હું. ભાઈ બેસો ને, આપણે વાતચીત કરીએ. ભાઈ હું આમ અચાનક આવી ગયો એટલે સ્વાભાવિક છે તમારા મનમાં જાત જાતના વિચારો આવે છે, સમજી શકું છું, પણ ચિંતાનું કોઈ કારણ નથી. તો સારું. ભાઈ આજે જ એક મહાદેવનું મંદિર જોયું છે, એની પાછળની ઓરડીમાં પૂજારી રહેવા દે છે, ભગવાન ના હોય તોય. ના ના, કઈ એમ તો કઈ જવાય એટલે મને ચેન ના પડે, થોડું જરા સરખું ગોઠવાય પછી વિચારીશું. આ સરખું જ છે. ના કહ્યું ને ઈશાન, આ તું બધું લખે છે તો તને સંસ્કૃતનું કે એવું કંઈક ટ્યુશન કરવું ફાવે કે? હા આવડે ને, પણ આજકાલ છોકરાઓ સંસ્કૃત ભણે છે ખરા? જોઈએ, તપાસ કરી જોઈએ, પણ તને વાંધો નથી ને? મને શું વાંધો હોય, બીજી નોકરી કરું એના કરતાં સંસ્કૃત શીખવાડું સારું કહેવાય? 200-250 મળી જાય એટલે ઘણું છે. ઈશાન, આ કયું વર્ષ ચાલે તને ખબર છે? આપણો સીતારામ છે ને, કેટલો પગાર લેતો હશે બોલ? 100 રૂપિયા? 1000-1000 તો એ પગાર વધારવાની વાતો કરે જ રાખે છે. 1000 રૂપિયા ઘણું કહેવાય, જોકે એને પરિવાર હશે, મારે શું? 1 ટન ભોજન મળી જાય ઘણું થયું. કેમ, બે જોડ કપડા નહીં, માથે સાજે દવાદારું નહીં, માથે એક છાપરું નહીં, આ બધું આ ચોપડી ને કાગળિયા ને પેન ને બધું મફત આવે છે? એક જીવતા માણસને શું નથી જોઈતું? તું આશ્રમની વાત કરને, શું થયું તું? આશ્રમ, સ્વામી વિવેકગીરી આશ્રમનો વહીવટ સંભાળતા હતા, અને મારા ગુરુજી સ્વામી ઓમકારગીરી આખો દિવસ ભક્તિમાં લીન હોય, સંધ્યા પૂજા આરતી ધ્યાન, શું વાતાવરણ હતું! विवेकगिरी, ये भक्त कुछ प्रसाद लाया है, जो जरूरत है उतना रख दू और बाकी वापस कर देना। ठीक है गुरुजी। ना ना स्वामी जी, आप बधाई पैसा तुम्हारे रखवा पड़से, आ तो हमारो संकल्प छे। इसमें हम क्या कर सकते हैं, जरूरत से ज्यादा तो रख नहीं सकते ना। यदि फिर कभी जरूरत पड़ गई तो? देखने वाला बैठा है ना ऊपर, ज्यादा शानी मत बनो। कल की सोचने वाले का आश्रम में क्या काम? देखो भाई, हमें जितनी जरूरत है उतना हम रख लेंगे, बाकी आप ले जाइए। अब हमें परेशान मत करना, हमें जरा आराम करने दीजिए। इतनी आसक्ति क्यों रखता है? एक बात समझ ले, सन्यासी ने आसक्ति और आकर्षण दोनों से संपूर्ण मुक्त होना चाहिए। गुरुजी, आप मेरे माता पिता के स्थान पर हैं,
आपसे स्नेह और अनुराग तो शास्त्र पढ़ते हो या तोते की तरह रट लगाते हो, समझ लेना ये मिट्टी के पुतले में कुछ नहीं रखा है, समझ गए ईशान बाबा? जी भी आज्ञा गुरुदेव। मोह छोड़ दे, बहा दे गंगा मैया में, तेरा गुरु यहाँ बैठा है, वो तुझे छोड़ के कभी नहीं जाएगा, बाहर मत दे, अंदर जाग के देख। मैं जानता हूँ 15 साल की तपस्या है तेरी, मैं तो यही चाहता हूँ कि हर एक शिष्य तेरी तरह साधना में रहे, किंतु वो कठिन है, अपना प्रताप गिरी नहीं, मन से तो माया छुटती नहीं उसके। मठ और आश्रमों में कुछ नहीं है, जो कुछ है यही है, समझिए। हेलो ईशान बाबा, फरती गुरुजी ने चमचागिरी में लागी गया। आप गलत शंका करो छो, अरे गुरुजी ने अपार स्नेह छे ईशान बाबा पर। એટલે જ મારા જેવા સિનિયર શિષ્યને બદલે આ સ્વામી ચમચાગીરીને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છે ગુરુજી। આપકી યહી ઈર્ષ્યા હી આપકે પતન કા કારણ બન સકતી હૈ। સંભાળો પોતાને, સંન્યાસ લીધા પછી પણ સંપત્તિનું આ આકર્ષણ ખતરનાક બન જાયેગા। આપ અપને કાર્ય મે ધ્યાન દીજીએ કોઠારી સ્વામીજી। અરે કોઠારીજી ક્યા કર રહે હો? આયા ગુરુદેવ। अरे ईशान जी, गुरु जी इनके तरफ जरा ध्यान देना, इनको तुम्हारी तरफ बना देना। गुरु जी सोमगिरी जी ने हूँ तैयार करी रहे हो, आप चिंता ना करो। प्रताप तुम्हारे पास और भी बहुत सारे काम है। ईशान बाबा इनको गुरु मंत्र देना है आज। जो आ गया गुरु जी। लाइए मुझे दे दीजिए। सोमगिरी जी सेवा कर रही हो तो गुरु जी नहीं करो, मारी नहीं। चलो स्वामी चमचागिरी ने पण चमचो मळी गयो। कोठारी जी नहीं नजर आ रहे कहीं? बेटा देख के आना जरा। बाबा आज की मेरी बात जरा ध्यान से सुनना। जी गुरुजी। देखो घर छोड़ के आए हो, चलना तो होगा ही। आपने हमें बुलाया गुरुदेव? मैं ईशान बाबा को समझा रहा था, चलते ही रहना है, पहुंचना ही है। आप जिसकी खोज में हो वो और कहीं नहीं, इधर ही होता है। कोठारी जी आज सबको शक्कर मिला के दूध पिला दो। जो आज्ञा गुरुदेव। रात को 3:30 बजे हम जाने वाले हैं, रोना धोना नहीं। 3:30 बजे आज मुझे प्रणव ध्वनि सुनाएंगे, सुनाओगे ना? ओ गिरी जी, आ आश्रम आ गादी मने कशु ना खपे, आ बधु तमे संभाळो, मने काई ज वांदो नथी। पण मने वांदो छे ने ईशान, तमे जो आश्रम मा रहो तो कोई मारी वात सांभळे ज ने, केम? हां तो हूँ आश्रम छोड़ी दईश। જો તમે આ ભગવા ઉતારી દઈને સંસારમાં ચાલ્યા જાઓ તો કોઈ મને કાંઈ ના કહી શકે। પ્રતાપગીરીજી મારા ગુરુજીએ મને એક જ વાત શીખવી છે, ગુરુ તો અહીં બેઠા છે, એમને આ ઓઢેલા વસ્ત્રો સાથે કઈ સંબંધ નથી। ભગવો રાખો તો એ શું ને ઉતારો તો એ શું, બસ ભીતર એક ભગવો લહેરાતો હોય ને તો ઘણું છે। સમય ચક્ર ફરે, હું એમ કરીશ, હર પળ અવિરત ની અણચૂક, કાળ ની રેત માં આપણા પગલા
કાળની રેતમાં આપણા પગલા પગલા આગંતુક 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 ક્યાંક ઘડે સંજોગ સમયને ક્યાંક સમય સંજોગ જીવન યોગ શરદ એ જ કે જીવતા જીવતા થાય ને એમાં ચૂક કાળની રેતમાં આપણા પગલા પગલા આટલી એમથી વાત છે ભાઈ, ભીતર ભગવો લહેરે છે પણ બહારથી ઉતારી દીધું છે બસ. આટલી મસ્તી વાત હતી તો પહેલા કહી દેવી હતી ને, આટલા બધા પૈસા તો ન બગડત. શું? નહીં કઈ નહીં કઈ, તું તારું કામ કર. આશુભાઈ, આપની પાસે એકાદ જૂનું ટાઈપરાઈટર હશે? હા ચોક્કસ. એટલે શું છે કે હવે તો ઓફિસમાં કમ્પ્યુટર્સ આવી ગયા છે એટલે જૂના ટાઈપરાઈટર્સ નકામ જ પડ્યા છે, પણ કંઈ ટાઈપ કરાવવાનું હોય તો મને આપી દે, હું કરાવી દઈશ. ના ના, કંઈ ટાઈપ નથી કરાવવું, મારે પ્રેક્ટિસ કરવી હતી. એટલે આવડે છે મને, પણ શું છે સ્પીડ નથી. એટલે તું ટાઈપિસ્ટનું કામ કરશે? મળશે તો કરીશ, પણ એને કરિયર ના કહેવાય. બેકારીથી તો સારું છે ને ભાઈ. બોલાય, મળી જશે ટાઈપરાઈટર. બસ જોજો લાવી આપતા. કેમ કેમ શું પછી તો કાયમ ના થામા. ઈમા હવે નવરો બેસી રહે છે, એની કરતા છોને કરતો ટાઈપિંગ. શું છે, હાથ બેસી જશે પછી કમ્પ્યુટર ક્લાસીસ પણ જોઈન કરાવી શકાય ને, આજકાલ એની બહુ ડિમાન્ડ છે. ઓહો, લોંગ ટર્મ પ્લાનિંગ છે ને ભાઈ છે તમારો. ટાઈપિંગ શીખવાડો, કમ્પ્યુટર શીખવાડો, ફ્લેટ લઈ આપો, નોકરી અપાવો, ભેગા ભેગી છોકરી પણ શોધી કાઢો. રીમા જો, મને આ માથાકૂટમાંથી બહાર રાખજો. હા શાલુ ને કહો, આમે મેચ મેકિંગ એની હોબી છે, અને તમે કહેશો ને એટલે શોધ છે પણ ખરી. સ્મૃતિ થઈને મહેકી ઉઠતા પારી જાતના ફૂલ, કોઈ સ્મૃતિ ઉર્વી ધતી રહેતી જાણે બાવળ શૂળ. પ્રસંગ ઓમ નમઃ શિવાય. ગુરુજી, એક પ્રશ્ન પૂછના થા. પૂછો. ધ્યાન મેં રહેતે હુએ ભી મન અશાંત રહેતા હૈ, તો યે મન કી અશાંતિ કા કારણ ક્યા હૈ, વો કૃપા કરકે આપ બતાએંગે. મન બંદર હોતા હૈ બેટા, બડા હી ચંચળ, ઉસકો પકડ કે રખના ચાહીએ. અંદર ઝાંક કે દેખો તો પતા ચલેગા. જી જી ગુરુજી. ચલો અભી પ્રાર્થના કા સમય હો ગયા, નિકલતે હૈ. Let's party, you don't stop girls, be naughty. I like it.
Hi, Sadhu Uncle. Kam cho. Would you like to meet my friend? હા અર્ણવ બોલું છું. હા બોલ. આપણો માણસ બધી ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છે. ત્યાં કોઈ પ્રતાપગીરી છે. એણે કહ્યું કે ઈશાનને આશ્રમમાંથી કાઢી મૂક્યો છે. વોટ નોનસેન્સ. ઈશાને બધું મને કહ્યું. એ મૂર્ખ જાતે જ આશ્રમ છોડીને આવ્યો છે. અરે નેની કોઈ પ્રોપર્ટી મિસિંગ જેવું છે. કોઈ બુક લઈને આવી ગયા છે ઈશાન કુમાર. હું તો કહું છું આપણે ત્યાં જઈએ અને બધું મોડામોડ કરાવી લઈએ. તમે શું કહો છો? એ જ કે અત્યારે આપણે સુઈ જવું જોઈએ. ગુડ નાઇટ. કોનો ફોન હતો? કેમ કઈ બોલ્યા નહીં? અર્ણવ ભાઈનો ફોન હતો ને? સવારે વાત. અરે શું થયું કઈક તો કહો. સવારે વાત. દર વખતે મારે જ બધું સહન કરવાનું ને મારે જ સાંભળવાનું. તમારે તો કંઈ કરવું નથી. હવે જે કંઈ કરવું છે હું જ કરીશ. પણ થયું છે શું? પૂછો કરણને અને તમારા ભાઈને. છોકરાઓને લઈને મારા ભાઈને ઘરે જતી રહીશું. પણ કેમ ભાઈ? કીધું ને પૂછો કરણને અને તમારા ભાઈને. કરણ, 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 શું થયું? આઈ એમ સોરી બાબા. આ પણ થયું છે શું? હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. હા મામા ગોટ વાઇફ. હું ફરી નહીં કરું. ઓકે ધીસ ઇઝ ટુ મચ. જોયું જોયું હું નહોતી કહેતી. મારે મારા છોકરાને માવો નથી બનાવો. આજે જ એને લઈને મારા ભાઈના ઘરે જતી રહી. અરે હોસ્ટેલમાં મૂકીશ. ગમે તે કરીશ પણ એને અહીંયા તો નહીં જ રાખું. રીમા રડ નહીં કહું છું. એમ કે સાધુ થોડો થવાનો છે. આઈ કાન્ટ ટેક ધ રિસ્ક. તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે. ઓલરાઈટ ચલો ઈશાનને લઈને આજે અર્ણવને ત્યાં જાઉં છું. ચલ બસ એ બધું પછી કરજે ને. સીતારામને કે ચા મૂકે. હું આવું છું હમણાં જા. જલ્દી તૈયાર થઈ જજે. આપણે અર્ણવને ત્યાં જઈશું. સારું. કમાલ છે. પૂછ્યું પણ નહીં કેમ શા માટે. આઈ એમ સોરી સાધુ અંકલ. શા માટે? મારા લીધે જ તમારે જવું પડશે ને. યુ નો સાધુ અંકલ, આઈ હેટ માય મોમ ફોર ધીસ. કરણ, ફરી વાર આવું ક્યારે ના બોલતો. યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને. બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે. સાધુ અંકલ, હું મમ્મીને કહું તમે રહી જાઓ ને. ના કરણ,
સાધુ તો ચલતા ભલા, પણ તમે ક્યાં સાધુ છો? તોય જઈશ. તમે પાછા આવશો ને? કોને ખબર. બસ તૈયાર છું સીતારામ. સીતારામ આ તમે રાખો. અરે રાખો સીતારામ. કરણ તારા માટે આ. ગુડ બાય અંકલ. ગુડ બાય કરણ. તમે મોટાભાઈ? અરે ઈશાન, નહીં એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવા ન જતા. ફોન કર્યા વગર જ આવી ગયો. આપણે પેલી વાત કરવાની છે. અને શાલુ ક્યાં? શાલુ કે ને ઈશાનનો રૂમ બતાવી જરા. રૂમ? હા, હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર. વાત કરીએ. આવ. અરે સાંભળ, હું પણ આવું છું, આપણે વાત કરી લઈએ. માં ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે. આવો ઈશાન ભાઈ. આવી ગયા? જી. જમવાનું કહીને આવ્યા. તમારું લંચ બાકી હશે નહીં? હા જી, પણ એની જરૂર નથી. સારું છે. એકચ્યુઅલી શું છે કે આણાવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે. હા, જો તમે કહેતા હો તો બનાવી કાઢું. મેં કહ્યું ને એની જરૂર નથી. ભલે. અરે ઊભા જશો, આવો ને, થાકી જશો. આ સામાન? સામાન? હા, આ પુત્રીની પાછળ મૂકી દો ને. જી. આવો. પુતળી? વીનસ? આ પણ અસહાય છે હાથ વગરની. સારું છે, સામાન તો સલામત રહેશે. ઈશાન ભાઈ, તમને આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? જરાય નહીં. ઓકે, શું થાય છે? હા, તમને સારા ફર્નિચરની આદત ના હોય ને? હા એ ખરું. ઈશાન ભાઈ, તમને ફ્રાન્સિસ ને રૂમમાં ફાવશે? બધે ફાવશે. આવો. પણ બહાર પડ્યો છે. ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ. હા, ટોયલેટ બહાર છે. હા, ચાલો આપણે બહાર જઈશું. જી. આવો. સો હેવ યુ સેટલ્ડ હિમ? ઓહ યસ, ધેટ્સ ગુડ. ઈશાનના ગેસ્ટ રૂમમાં રાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ, પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો? એ તો આવે ત્યારે ને. મારી એક ફ્રેન્ડ સ્ટેટ્સથી આવવાની છે, એને રિસીવ કરવા એના નાણાં ધણદોય આવવાના છે. બે ત્રણ દિવસમાં આવશે એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને. અચ્છા અચ્છા. આશુભાઈ, તમે સાંજે ક્લબમાં તો આવવાના જ છો ને? તો ભાઈને હું સાંજે ત્યાં લઈ આવીશ. એનું પ્લેન બપોરે આવવાનું છે. આપણે ત્યાં પેલા માની છબી હતી, મારે એક વાર જોવી છે. માની છબી ને? હા, એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે. અર્ણવ જી, તારે ત્યાં છે ને છબી? નહીં, એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી, બધું નવું જ વસાવ્યું છે, ન્યુ બ્રાન્ડ. કઈ વાંધો નહીં,
મને તું જતા પહેલા એકવાર જોઈ લઉં. એટલે તું તું જવાનો છે? ક્યારે? ક્યારે નક્કી નથી, જઈશ ખરો. હા ભાઈ, ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમને માટે. હા, જોકે ઈશાન, તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી, કેમ શાલુ? હા, થોડો સમય તો ફાવે. હા ચાલો ઈશાન, હું જાઉં. તને અહીંયા ફાવશે? જી. અને મને પૂછ્યા વગર કંઈ આડું અવળું ગોઠવતો નહીં. જી. નીકળો, સાંજે મળીએ. સમય સર. ખરું કર્યું આશુભાઈએ તો. આ બધા કારસ્તાન રીમા ભાભીના છે, પણ એમણે શું કહ્યું એ તો કહો. કે છે? ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો. તેમાં ખોટું શું છે? શું ખોટું શું છે? મા બાપને ચિંતા ના થાય? શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય? આપણી નેન્સીનું કારજુ કઠણ છે. સાચું કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. આ તો રીમા ભાભીએ નાટક કરી, ટાઢા પાણીએ ખસ કાઢી. તો તું ભાભી થી કઈ ઓછી નથી? હા, તને કોઈ ને કોઈ બહાનું તો મળી જશે. જોઈએ. તમારે ઓફિસ જવાનું નથી? તારે લંચમાં ક્યારે જવાનું છે? ફ્રાન્સિસ આવે એટલે. હામને એકલાને ઘર તો ના સોંપાય ને. હા ભાઈ, હા, તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ મને જવા દે. બાય બાય. ये कब तक रहेगा मैम साहब? शांति रखो फ्रांसिस, शांति रखो, थोड़ा दिवस नहीं तो बात छे. और तब तक हम? नैन्सी बेबी आएगा तो कुछ ना कुछ ठिकाना करेगा. मतलब? व्यवस्था, इंतजार, इंतजार करेगा. किसका? वो वाला नहीं, वो दूसरा वाला. इंतजार नहीं, इंतजाम, इंतजाम करेगा. ठीक है. मैम साहब, ये सबका भाई है ना? हाँ रे, एकदम सगा भाई. अच्छा, लेकिन इसका कुछ करना? हाँ. તમે ફ્રાન્સિસ? ફ્રાન્સિસ, આપકા સર્વન્ટ ફાધર. કોઈ કિસી કા સર્વન્ટ નહીં હોતા, સબ એક હી બાપ કે બચ્ચે હોતે હૈ. આપ બોલે વો સચ ફાધર. અરે પણ હું ફાધર નથી, પણ મારા માટે તો છો જ. તમે મારા ગોવાના નાનકડા ગામના ફાધર હેરિસ જ છો. નાનપણમાં જોયેલા એમને, પણ પછી એમને બદલી થઈ ગઈ ક્યાંક બીજે. એ જો રહ્યા હોત ને તો હું પણ એમની પાસે જ રોકાઈ ગયો. તમને ખૂબ ગમતા હતા ફાધર હેરિસ? યસ ફાધર, વહી મેરે લીએ સબ કુછ થા. બાપ બોલે તો બાપ, ભાઈ બોલે તો ભાઈ, વહી હમારા સેવિયર થા. વો બોલે સો બાઇબલ. 7 સાલ સે લેકર 15 સાલ કા હુઆ તબ તક ઉન્હી કી છાયા મેં રહા. સચ્ચા ઇન્સાન બનાને વાલી બાત હૈ. ઇત્તા બરસ હો ગયા, આજ દર્શન હુઆ હૈ. આપ કહાં ચલા ગયા થા ફાધર હેરિસ? ફ્રાન્સિસ ભાઈ, હું તમારો ફાધર હેરિસ નથી. શાલુ, ઈશાન દિવસમાં એક જ વાર જમે છે, સવારે પણ જમ્યો નથી. જો અત્યારે પણ નહીં ખાય ને તો. અત્યારે મારો મૂડ નથી, જે પણ કંઈ કરવું હોય સવારે કરીશું. નેન્સી શું બોલી? નેન્સી શું કે? એ તો કહે છે જ ને કે અમારા અંકલ પણ નથી અને સાધુ પણ નથી. શી જસ્ટ ડોન્ટ કેર. એ તો મળવા પણ નથી ગઈ. અને ફ્રાન્સિસ? ફ્રાન્સિસને ફાવી ગયું છે. બપોરે પોતાની ઓરડી પણ સાફ કરતો હતો. ધેટ્સ ગુડ. એટલું તો સારું થયું.
પણ જો એને વાંકું પડ્યું હોત ને તો શાલુ, આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈએ? તારે એને લઈ જવો હોય તો લઈ જા, મને કંઈ વાંધો નથી. પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે, સોરી. પ્લીઝ પ્લીઝ શાલુ, મારે ખાતર. ઓકે, દિયરજીની સેવા તો કરવી જ પડશે. શ્યામલીજી, સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ. ઈશાન બાબા નથી, આપણે જઈએ. શું?